શહેરમાં ફન સ્ટ્રીટનું આયોજન 21 જાન્યુઆરીના રોજ કરાઈ રહ્યું છે ત્યારે સ્વચ્છતા અંગેનો સંદેશો અને વિવિધ કાર્યક્રમો નિહાળવા ભાવનગર મેયર દ્વારા લોકોને આમંત્રણ અપાયું છે. ભાવનગરની કલાપ્રેમી જનતા માટે ફરી હેપી સ્ટ્રીટની માફક ફન સ્ટ્રીટનું આયોજન આગામી 21-1-2018 એટલે કે રવિવારના રોજ કરવામાં આવી રહ્યું છે. વર્ષ 2018ની શરૂઆત ભારત સરકાર સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના અભિયાનને વેગ આપવા માટે લોકોને સંદેશો પહોંચાડવા માટે અવનવા પ્રયાસો કરી રહી છે ત્યારે ફન સ્ટ્રીટનું આયોજન કરી વિવિધ કાર્યક્રમોના આયોજન કરી લોકોને એકઠા કરી અને સ્વચ્છતા અંગે સંદેશો ફેલાવશે અને આ બાબતે ભાવનગરના મેયર દ્વારા પત્રકાર પરિષદ યોજાઈ છે અને લોકોને ત્યાં પધારવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. ભાવનગર ભાજપ શાસિત છે ત્યારે ઉલ્લેખનીય છે કે ભાવનગર મહાનગરપાલિકાના શાસકો સ્વચ્છતાની મોટી મોટી વાતો કરે છે પરંતુ હાલ ભાવનગર સ્વચ્છતા બાબતે 33મા ક્રમાંકેથી હાલ 48મા નંબર પર ધકેલાઈ ચૂક્યું છે. મતલબ કે સ્વચ્છતા ઘટી છે. હાલ વિડકોસ ન્યૂઝ આપને વિનવે છે કે ભાવનગરવાસીઓ તમે સરકારને સહયોગ આપી સ્વચ્છ ભારત સ્વસ્થ ભારતના મિશનને સફળ બનાવો. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત મહાત્મા ગાંધી સ્વચ્છતા અભિયાન અંતર્ગત સમગ્ર દેશની અંદર 2017માં શહેરો વચ્ચે જિલ્લા પંચાયત વચ્ચે મહાનગરપાલિકા વચ્ચે સ્વચ્છતા સર્વેક્ષણની હરીફાઈ યોજાયેલી. 2018માં સ્વચ્છતા સર્વેક્ષણને લઈને 2500 થી 3000 શહેરો વચ્ચે મહાનગરપાલિકા નગરપાલિકા જિલ્લા પંચાયત વચ્ચે હરીફાઈ યોજાઈ રહી છે, જેના ભાગરૂપે સ્વચ્છતા સર્વેક્ષણ 2018 માટે શહેરનું સર્વેક્ષણ કરવા QCIની ટીમ તારીખ 4-1-2018થી 10-3-2018 સુધીમાં આવનાર છે. સ્વચ્છતા સર્વેક્ષણ 2017માં ગત વર્ષે સમગ્ર દેશમાં ભાવનગર શહેરનો 33મો ક્રમાંક પ્રાપ્ત કરેલો, જેની અંદર અનેક NGO સંસ્થાઓ, શાળા કોલેજો, શહેરના નગરજનો વગેરેના પુરુષાર્થને સહયોગથી ભાવનગર શહેરનો સમગ્ર દેશની અંદર 33મો ક્રમાંક પ્રાપ્ત થયો, જે ખૂબ અભિનંદનને પાત્ર છે. હાલ આપણા ભાવનગર શહેરનો ક્રમાંક 48મો છે. આપના માધ્યમથી સૌ ભાવેણાવાસીઓ, NGO સંસ્થાઓ, શાળા કોલેજ અને સૌ નગરજનોને હું અનુરોધ કરું છું કે અત્યારે આપણા ભાવનગર શહેરનો સ્વચ્છતાના સર્વેક્ષણમાં 48મો નંબર છે. આ ક્રમાંકને આગળ લઈ જવા માટે સૌ પુરુષાર્થ સાથે સહયોગ કરીએ અને આપણા ભાવનગરને આ સ્વચ્છતા સર્વેક્ષણની અંદર જે પહેલા બીજા ત્રીજા ક્રમાંકમાં પ્રાપ્ત થાય એ રીતે ભાવનગરને સ્વચ્છ બનાવીએ. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા એપ અત્યાર સુધીની અંદર 14,000 કરતાં પણ વધારે ડાઉનલોડ કરેલ છે. હજી પણ આપણી પાસે સમય છે. આ સ્વચ્છતા એપને બધા નગરજનો, શાળા કોલેજના પ્રતિનિધિઓ, NGO સંસ્થાઓ વગેરે ડાઉનલોડ કરે અને સ્વચ્છતા વિશે જાગૃતિ કેળવીએ. સ્વચ્છતા અંગે શહેરીજનોની જનજાગૃતિ ફેલાય તેવા પ્રયત્નો પણ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરાયા છે, જેમ કે પેડલ રિક્ષા દ્વારા પ્રચાર પ્રસાર, પત્રિકા વિતરણ કરીને સ્વચ્છતા અંગેની સમજણ આપવામાં આવે છે. સ્વચ્છ શાળા, સ્વચ્છ કોલેજ, સ્વચ્છ મોલ, માર્કેટ વગેરે વચ્ચેની હરીફાઈ યોજવામાં આવેલી, જેમણે સ્વચ્છતાના નિયત ધારાધોરણ જાળવેલા તેને પ્રોત્સાહિત કરી પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમ આવનારને મોમેન્ટ અને ભાગ લેનારને સર્ટિફિકેટ આપવામાં આવશે. ભાવનગર શહેરની અંદર પ્રતિબંધિત પ્લાસ્ટિકનો વપરાશ ઓછો થાય
અને જે કાંઈ કાર્યવાહી કરવી પડે તે રીતે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક ઉપર કાર્યવાહી કરી રહી છે, દંડાત્મક પગલાં પણ ભરી રહી છે. પૂર્વ અને પશ્ચિમ ઝોન એમ બે વિભાગની અંદર આ ટીમ છે એ ડ્રાઈવ કરી રહી છે. ભાવનગર શહેરની અંદર કાળિયાબીડ અને ઘોઘા સર્કલ વોર્ડમાં દરેક ઘર દુકાન યુનિટમાં સેગ્રીગેશન થાય એટલે કે નાગરિકો દ્વારા ઉત્પન્ન થયેલો સૂકો અને ભીનો કચરો અલગ અલગ કચરાપેટીમાં રાખે તેવા પ્રયત્નો કરવામાં આવેલ છે, જેના માટે મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા ચાલવામાં આવતા વાહનો દ્વારા સૂકા અને ભીના કચરા માટે અલગ અલગ એમ બે વિભાગ પાડવામાં આવેલા છે. ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કર્મચારીઓ દરેક વાહન સાથે રહી ઘર મકાન ઓફિસ મોલોમાં ઓફિસોમાં સૂકો અને ભીનો કચરો અલગ રાખે અને વાહનના અલગ અલગ વિભાગમાં નાખે તે રીતે સમજણ પણ આપવામાં આવી છે. સેગ્રીગેશન થીમ આધારિત 4 જૂન 2017 રોજ હેપી સ્ટ્રીટ યોજવામાં આવેલી, જેમાં ખૂબ જબરજસ્ત પ્રતિસાદ મળેલો અને સ્વચ્છતાની જાગૃતિ માટે અનેકવિધ કાર્યક્રમ દ્વારા ભાવનગર શહેરની અંદર સ્વચ્છતા વિશે જાગૃતિ લાવવા માટેનો પ્રયત્ન કરેલો. તારીખ 21 જાન્યુઆરી 2018 રોજ સ્વચ્છતા સર્વેક્ષણ 2018 તેમજ સેગ્રીગેશન થીમ આધારિત હેપી સ્ટ્રીટ ભાવનગર મહાનગરપાલિકા દ્વારા યોજવામાં આવેલી છે. આપના માધ્યમથી સૌ નગરજનો 21 જાન્યુઆરી 2018 રોજ સેગ્રીગેશન થીમ આધારિત હેપી સ્ટ્રીટમાં પધારવા ભાગ લેવા હું આમંત્રણ આપું છું, જેમાં ભાવનગર શહેર માટે 5 એમ્બેસેડર એની હાજરી રહેવાની છે. કમલેશભાઈ અવસ્થી પ્લેબેક સિંગર છે, ગોપાબેન ચક્રવર્તી સિંગર, શેલ્ડન જેક્સન આઈપીએલ ક્રિકેટર, આઈકે વીજળીવાળા ડૉક્ટર આઈકે વીજળીવાળા, નરેનભાઈ ભટ્ટ તારક મહેતાના ઉલટા ચશ્મા, આ 5 વ્યક્તિઓ આ હેપી સ્ટ્રીટને દિવસે જે સ્વચ્છતા માટે એમ્બેસેડર બન્યા છે એ હાજર રહેશે. તેમજ સ્વચ્છતાની સાથે સાથે આપણું આરોગ્ય પણ સારું રહે એ માટે હેપી સ્ટ્રીટની અંદર પૌષ્ટિક આહારના જુદા જુદા સ્ટોલો હશે. અનેકવિધ કાર્યક્રમો દ્વારા મહાનગરપાલિકા દ્વારા જે સરસ સ્વચ્છતા સર્વેક્ષણની એપ ડાઉનલોડ કરવા માટે પણ એક સ્ટોલ ઊભો કરવામાં આવશે. આમ અનેક કલાકારો દ્વારા, સ્પોર્ટ્સ કલાકારો દ્વારા અનેક વિશેષતા સાથે આપણે ભાવનગરને સ્વચ્છ બનાવવા માટે, સુંદર બનાવવા માટે અને આપણી ભાવિ પેઢીનું આરોગ્ય સારું રહે અને ભાવનગરને સુંદર રળિયામણું બનાવવા માટે આ હેપી સ્ટ્રીટમાં આપ સૌને પધારવા હું આમંત્રણ આપું છું. જ્યારે સ્વચ્છતા સર્વેક્ષણ માટે દિલ્હીની ટીમ ભાવનગર પધારે ત્યારે આપ સૌ આપણા પુરુષાર્થથી, આપણા સહયોગથી, આપણી અવેરનેસથી જાગૃતિ લાવીએ અને ભાવનગરને સુંદર ને રળિયામણું બનાવી અને સ્વચ્છતા સર્વેક્ષણની અંદર ભાવનગરનો ક્રમાંક જે 33મો આવ્યો છે એના કરતાં આપણે વધારે સારો ક્રમાંક લાવી અને ભાવનગરને સુંદર બનાવવા સહિયારો પ્રયાસ કરીએ.